हर्षूस किचनमां आप सर्वनું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લસણીઓ। કાઠિયાવાડી દરેક શાકની અંદર અને કાઠિયાવાડના લોકો આ લસણીયાનો ઉપયોગ બધા શાકની અંદર પણ કરે છે અને રોટલી પરાઠા ખાવા માટે પણ થાય છે। તો એકદમ સરળ રીતે ફક્ત ચાર જ વસ્તુથી લસણ, લાલ મરચું, ધાણા જીરું અથવા તો જીરું પાવડર અને મીઠું, એનાથી જ બનતો લસણીઓ। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। મિક્સચર જારની અંદર બનાવો તો પણ ચાલે અને ખાંડની દસ્તાથી ખાંડીને બનાવો તો પણ ચાલે। હું મિક્સચર જારમાં બનાવું છું। અહીંયા મેં 50 ગ્રામ જેટલું એટલે કે લસણ લીધું છે ફોલીને, એની અંદર 8 થી 10 ચમચી લાલ મરચું કાશ્મીરી, એક ચમચી ધાણા જીરું પાવડર, એની અંદર આપણે 1/2 ચમચી જેટલું મીઠું। હવે આપણે એને મિક્સરને ફેરવી લેશું એટલે એકદમ ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો કે એકદમ આપણો લસણીયો તૈયાર છે। એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। અહીંયા આપણો લસણીયો એકદમ રેડી છે અને 15 થી 20 દિવસ સુધી તમે ફ્રીઝમાં રાખી શકો અને 1 અઠવાડિયા સુધી બહાર રાખો તો પણ તે બગડતો નથી। આની અંદર થોડું ગરમ તેલ કરી અને તલનો વઘાર રેડો તો એ એક લસણની ચટણી બની જાય છે। એને પણ તમે 15 થી 20 દિવસ સુધી સાચવી શકો છો। એકદમ નાનકડી રીતથી અને એકદમ સરળ રીતે આ લસણીઓ તૈયાર થાય છે। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું અને નવા વ્યુઝર માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ આવા જ નવા વિડીયો સાથે। થેન્ક યુ।